सर्व अवतारी इष्ट देव भगवान श्री स्वामीनारायण साळंगपुर में बिराजता महाप्रतापी एवं श्री कष्टभंजन देव हनुमान जी महाराज पावन सानिध्य में आयोजित चतुर्थ समूह लग्न एक पावन अवसरे आ सभा में उपस्थित छेल्ला त्रण चार वर्षो थी जेमणे साळंगपुर अंदर निष्ठापूर्वक सेवा करी અને સમગ્ર સાળંગપુરની કાયા પલટ જેમણે કરી છે એવા અથાણાવાળા સ્વામીના ઉપસ્થિત પુરાણી સ્વામી વિષ્ણુ સ્વામીજી અને એમના નવયાન શિષ્યો હરિપ્રકાશ શાસ્ત્રીજી વિવેક સ્વામી વગેરે ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના ચેરમેનશ્રી કોઠારીશ્રી ગઢપુર મંદિરના ચેરમેનશ્રી ઉપસ્થિત છે કોઠારીશ્રીના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે અમારા કેપી સ્વામી ભાવનગરથી આવ્યા છે ભક્તિ સ્વામી ગેલાકાંઠેથી આવ્યા છે પૂર્વે અહીંયા સાળંગપુરની અંદર જેમના ગુરુએ ઘણી મોટી સેવા પૂરી પાડી છે એવા કોઠારી સ્વામી ઘનશ્યામ સ્વામીના વિદ્વાન શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી ઉપસ્થિત છે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતગણ છે ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો અને પ્રભુત્વમાં પગલાં પાડનાર તમામ નવયુગલ દંપતીશ્રીઓ એમના સગા સંબંધી સ્નેહીઓ અને જેમણે વર્ષો સુધી સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે એવા તમામ યજમાન પરિવારશ્રીઓ કાયમ સાળંગપુરની આરે જોડાયેલા ઘણા બધા હરિભક્તોને વિશે મને વિવેક સ્વામીએ વાત કરી ક્રમશઃ કિશોરભાઈ ઉપસ્થિત છે યોગરાજસિંહ ઉપસ્થિત છે અને જે સમૂહ લગ્નોત્સવના મુખ્ય યજમાન પદે જેમણે લાભ લીધો છે અમને વિવેક સ્વામીએ ગયા મહિને એમની સાથે ઓળખાણ કરાવી હતી એવા શ્રી પ્રકાશભાઈ બળદેવભાઈ પટેલ કે જે આ વિરાટ હનુમાનજી મહારાજની જે પ્રતિમા નિર્માણ થનાર છે એના પણ મુખ્ય દાતા છે તદુપરાંત સમૂહ લગ્નોત્સવના સહ યજમાન પદે લાભ લીધો છે એવા ગાંધીધામ કચ્છથી પધારેલા શ્રી મનદીપસિંહજી નિખિલેશસિંહજી અને દાદાને એક પરમ ભક્ત દુબઈના છે હું એમને ઓળખું છું એમને ત્યાં જઈ આવ્યો છું વિનોદભાઈ ચૌહાણ હોય નિલેશભાઈ ચૌહાણ હોય આ બધા હરિભક્તોની કાયમ સેવા હોય છે ખાસ ઉપસ્થિત અમારા વડતાલ મંદિરના ટ્રસ્ટી સભ્યો શ્રી ગણેશભાઈ ડુંગરાણી સંજયભાઈ પણ ઉપસ્થિત છે અમારા શ્રી પંકજભાઈ હોય છેક લંડનથી પ્રવીણભાઈ વડલાવાળા પધાર્યા છે ઘણા બધા ભક્તો છે ત્યારે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો અને પધારેલા સૌ ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ સંતોએ વાત કરી ભાનુભાઈએ વાત કરી કે આચાર્ય મહારાજ આશીર્વાદ આપશે જે સાળંગપુરમાં આવે અને આ પ્રસંગમાં હાજરી આપે ને એની પર દાદાના આશીર્વાદ થઈ ગયા છે એવું એને માની લેવાનું છે ભગવાનની કૃપા હોય દાદાના આશીર્વાદ હોય તો જ આવા સમારંભની અંદર પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ભાગ લેવાની આપણને તક મળતી હોય છે આમાં જે દાનવીર દાતા હોય પોતાની સદલક્ષ્મીનું દાન આપ્યું છે બધા બહુ ભાગ્યશાળી છે હમણાં રાજ્ય સરકારના પ્રતિનિધિ મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા એક સુશાસનની વ્યાખ્યા એ છે કે જે પબ્લિકનો પૈસો સારામાં સારી રીતે વપરાય એને સુશાસન કહેવાય એમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ભક્તજનોએ શ્રદ્ધાથી દાન આપ્યું હોય અને એ દાનનો સારામાં સારો સદુપયોગ થાય ત્યારે સમજવું કે ભગવાનની સંપૂર્ણ કૃપા એના ઉપર ઉતરી ગઈ છે અમને આજે એ વાતનો બહુ આનંદ છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અથાણાવાળા સ્વામીના મંડળના સંતો એમાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી હોય કર્મઠ યુવાન એવા વિવેક સ્વામી હોય આ બધા સંતોએ જે પ્રમાણે દાદાના ભક્તોનું અહીંયા જે દાન આવે છે એ દાનનો જે સદુપયોગ કર્યો છે લોકોની સુખાકારી માટે સમાજના છેવાડાના એક નાના નાના વર્ગના લોકોને લાભાન્વિત કરવા માટેનો જે એમણે પ્રયત્ન કર્યો છે એના માટે અમે જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે ભગવાન કાયમ એમના દ્વારા સત્સંગની પાયાની સેવા કરાવતા રહે અને એના માટે મુખ્યપણે જવાબદાર છે વડતાલનું ટેમ્પલ બોર્ડ કારણ કે સાળંગપુર મંદિર એ વડતાલ મંદિરના અધિકૃત મંદિર છે ટેમ્પલ બોર્ડ તરફથી છૂટ આપવામાં આવે ત્યારે સાળંગપુર મંદિરના કોઠારીશ્રીઓ દ્વારા કામ થઈ શકે અને બહુ મોટી વાત એ છે કે વર્ષોથી સાળંગપુરની સાથે જોડાયેલા હરિભક્તો ગમે કોઠારી આવે પૂર્વે ઘનશ્યામ સ્વામી હતા શાસ્ત્રી સ્વામી ધર્મસ્વરૂપ સ્વામી હતા અમારા કિશોર કાકા હોય એક ભરતભાઈ પટેલ છે આ બધા હરિભક્તોની સેવા નિલેશભાઈ ચૌહાણ વગેરે કાયમ હોય પ્રકાશભાઈ ગજ્જર આર્કિટેક્ટ તરીકેની સેવા કાયમ હોય કેમ છે એમની શ્રદ્ધા દાદા સાથે છે ત્યારે આ હરિભક્તોના સાથ સહકારથી જે પ્રમાણેના કાર્યો થાય છે એક સંપ્રદાયના આચાર્ય મારા તરીકે અમે બહુ રાજી છીએ ભગવાનને પ્રાર્થના કરી હરિભક્તોનું ધન આ જ પ્રમાણે વપરાવવું જોવે જેના કારણે સમાજની અંદર મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની એક ઉજ્જવળ છાપ થાય બીજું સ્વામિનારાયણ ભગવાને અહીંયા સાળંગપુરની અંદર એક વરદાન આપ્યું છે સાળંગપુરની સીમમાં ગમે એવો પાપી જીવ હોય અને જો દેહ મૂકે
તો એ ભગવાનના ધામને પામે એવું ભગવાન સ્વામિનારાયણનું અભય વચન છે. બીજું, વાલા ભક્તજનો, મુક્તરાજ જીવાબાબુની અતિશય લાગણીને ધ્યાનમાં રાખીને સંપ્રદાયના યોગ્યવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ અહીં હનુમાનજી મહારાજાને પધરાવ્યા અને પ્રગટ પધરાવ્યા, પ્રત્યક્ષ પધરાવ્યા. સ્વામીની ઈચ્છા તો એવી હતી કે બોલતા ચાલતા હનુમાનજી મહારાજ પધરાવીએ, પણ ગોપીનાથજી મહારાજને મદનમોહનજી મહારાજની મધ્યમાં આવેલું આ મંદિર, ત્યારે સ્વામીએ એની અંદર પ્રતાપ તો બહુ મૂક્યો છે. એ તો જે શ્રદ્ધાવાન હરિભક્ત હોય ને એને માલુમ થાય, જો પ્રતાપ ન હોય તો આવો માહોલ સર્જાય નહીં. રૂપિયા દેતા પણ આવો માહોલ સર્જાય નહીં. એ માહોલ કષ્ટભંજનદેવ દાદાના પ્રતાપથી અને સંતોના નિષ્કામ પ્રયત્નથી થયો છે, એના કારણે આવો સરસ મજાનો માહોલ આપણને જોવા મળે છે. બહુ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત છે. અમારા ધંધુકાથી સદગુરુ બાપુ સ્વામી પણ પધાર્યા છે, ઘણા બધા વડીલ સંતો પધાર્યા છે. ત્યારે તમામ સંતોના આશીર્વચન આપસોને મળે એવી અમે એમને ભલામણ કરીએ છીએ. અને જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે નવયુગલ દંપતીઓ, એમનું દાંપત્ય જીવન ખૂબ સુખી નીવડે, હનુમાનજી મહારાજની કાયમ એમના પર કૃપા રહે, અને ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. લક્ષ્મીનારાયણ દેવ માટે એવું કહેવાય કે સંસારમાં આવું યુગલ આવું જોડું કોઈનું છે નહીં. ત્યારે અમે એ લક્ષ્મીનારાયણ દેવના ચરણકમળમાં પ્રાર્થના કરીએ કે એના જેવું જોડું એના જેવું યુગલ તમારા સૌનું થાવ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આમાં ઘણા બધા ભક્તોએ સેવા કરી છે. મને પત્રિકામાં મેં જોયું ત્યારે જે જે હરિભક્તે નાનામાં નાનીથી લઈને મોટી સેવા કરી હોય સૌની ઉપર ભગવાન ખૂબ રાજી થાય. આપનું જીવન ખૂબ નિર્મનીપણાના ભાવને પામે ને કાયમ તમારા દ્વારા ખૂબ સરસ સેવાઓ થતી રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સદાયને માટે આપ સૌ ભક્તોનું મંગળ વિસ્તારતા રહો એવી એમના ચરણકમળમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.